કોરોના મહામારીના પગલે સમગ્ર વિશ્વ અત્યારે કોરોના સામે લડાઈ ચલાવી રહ્યું છે, ત્યારે આજે અમારા સંવાદદાતા હજાજી રાજપૂતે જિલ્લાની જનતાને કોરોના સામે લડવા માટે શું શું કરવું તે અંગે સરકારની ગાઈડલાઈનને અનુસરવા ઉપરાંત કેવી રીતે બચવું તે અંગે એક તબીબ સાથે ચર્ચા કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં આપણી જે પ્રજા છે એ લોકોને ખાસ નમ્ર વિનંતી છે કે તમે વારંવાર સાબુથી ફીણ કરી અને હાથ ધોવાનું રાખો, મો ઉપર હાથ લગાવશો નહીં, ખાતા પીતા પહેલા હાથ ધુઓ અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, એટલે એકબીજા વ્યક્તિથી 1.5-2 મીટરનું અંતર રાખો. તમે બેંકોમાં અત્યારે જાઓ છો તો લાંબી લાઈન લગાવો છો, પણ એમાં પણ 1-2 મીટરનું અંતર રાખો. રાશનની કીટ વેચાઈ રહી છે એમાં ભીડ કરશો નહીં, એમાં પણ 1-2 મીટરનું અંતર રાખો અને એકબીજાના ઘરે જશો નહીં, અને 144 કલમનું પૂરેપૂરું પાલન કરો, 9 સેકું પાણી પીઓ અને આપણું જે આયુર્વેદિક ઉપચાર છે તુલસી, સૂંઠ, ગોળ, કાળા મરી, અરડુસી એનો ઉકાળો પીઓ અને તમારી તબિયત સાચવો. ડાયાબિટીસવાળા, બીપીવાળા અને જે બીડીઓ પીપીને જેમના ફેફસા બગડી ગયા છે એ લોકોએ ઘરની અંદર જ રહેવું, ઘરની બહાર જવું નહીં. તમે અપીલ કરું છું કે ઘરમાં જ રહો, સુરક્ષિત રહો, ઇમરજન્સી બહુ કામ હોય તો જ ઘરની બહાર નીકળો, અને વારંવાર ઘરની બહાર નીકળો મત અને વારંવાર હાથ ધો અને સરકારની ગાઈડલાઇનનું પાલન કરો, બસ ઘરે રહો, સેફ રહો. થેન્ક યુ. આપ જોયું અત્યારે ડૉક્ટર હતા જીતા પ્રજાપતિ, એમણે પણ લોકોને બહાર ન નીકળવાની અપીલ કરી છે. લાયન્સ ક્લબના પ્રમુખ છે, એમણે પણ બહાર નીકળવાની અપીલ, લોકોને બહાર ન નીકળવાની અપીલ કરી છે. ત્યારે વિકી ન્યૂઝ પણ અત્યારે લોકોને એક જ અપીલ કરી છે, આપ ઘરમાં રહો અને સુરક્ષિત રહો. હજાજી રાજપૂત, વિકી ન્યૂઝ, થરાદ.